નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ પંચાયતી રાજ વિષય ભારતના બંધારણીની કઈ યાદીમાં સમાવેશ છે ઓપ્શન એ સમવર્તી યાદી ઓપ્શન ડી ઓપ્શન બી કેન્દ્ર યાદી ઓપ્શન સી રાષ્ટ્ર યાદી અને ઓપ્શન ડી રાજ્ય યાદી તો મિત્રો આ પંચાયતી રાજ છે એ કયા વિષય કયા યાદીમાં સમાવેશ છે તો કે ઓપ્શન ડી કઈ યાદીમાં સમાવેશ છે તો કે ભાઈ રાજ્ય યાદીમાં સમાવેશ છે હવે મિત્રો ત્રણ યાદી આવે તો કે ભાઈ કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તો હવે કેન્દ્ર યાદીમાં છે એમના વિષયો કેટલા છે મિત્રો તો કે ભાઈ કેન્દ્ર યાદી છે એમના વિષયો છે સત્તાણું કેટલા છે સત્તાણું છે જ્યારે રાજ્ય યાદીની વાત કરીએ તો કે એમાં છાસઠ છે અને જ્યારે સંયુક્ત એટલે કે આ બંનેની સંયુક્તની વાત કરીએ તો કે એની યાદીના જે વિષયો છે એમાં કેટલા છે તો કે સુડતાલીસ છે હવે વાત કરીએ તો કે કેન્દ્ર યાદીના કયા કયા એમના વિષયોમાં મુખ્ય કયા છે તો એક તો એક તો કહી શકાય કે ભાઈ રોજગાર પછી તો કે ભાઈ ચૂંટણી નાગરિકતા રેલવે આ બધા જ વિષયો કયામાં સમાવેશ છે તો કે કેન્દ્ર યાદીમાં છે પછી રાજ્ય યાદીમાં એક તો પંચાયતી રાજ પછી તો કે શિક્ષણ ખેતી આ બધું જ છે જિષ્યમાં સમાવેશ છે તો કે ભાઈ રાજ્ય યાદીમાં અને જ્યારે સંયુક્ત છે એમાં શું આવશે શિક્ષણ પણ આવશે રોજગાર પણ આવશે તો આ બધી બાબત છે ઈષ્યમાં આવેલી છે તો કે ભાઈ સંયુક્ત યાદીમાં જોવા મળે છે હવે મિત્રો આ વિષયો છે એમાં હાલમાં એટલે કે હાલમાં ઘણા એમાં થોડો ઘણો વધારો થયો છે તો એ નવા કેટલા કેટલા વિષયો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ કેન્દ્ર યાદી છે એમાં સત્તાણું છે એમાંથી કેટલા વધારો થયો છે રાજ્ય યાદીમાં કેટલો ઘટાડો થયો છે અને સંયુક્ત યાદીમાં કેટલો વધારો થયો છે તો આટલા આની ઉપર તમારે કોમેન્ટ કરવાની છે હવે મિત્રો ક્યારેક કોઈ વિષય ઉપર જ્યારે કાયદો બનાવવામાં આવે તો સર્વોપરી કાયદો કોનો ગણાશે રાજ્યનો કે કેન્દ્રનો તો મિત્રો જ્યારે કોઈ એક વિષય ઉપર કાયદો બનાવવામાં આવે ત્યારે સર્વોપરી છે એ આ બાબતમાં કાયદો છે કોનો ગણાશે તો કે કેન્દ્રનો ગણાશે એટલે કે કેન્દ્રની સત્તા છે રાજ્ય કરતા કેવી છે વધારે રહેલી છે એટલે કે જ્યારે આ વિષય ઉપર જ્યારે કોઈ પણ કાયદો બનાવવામાં આવે ત્યારે મહત્વનો અથવા વધારે મત કોનો રહેશે કેન્દ્ર યાદીનો રહેશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો આ દેલવાડાના જૈન મંદિરો છે એ ક્યાં આવેલા છે તો કે ઓપ્શન બી રાજસ્થાનમાં આબુમાં આવેલા છે ક્યાં આવેલા છે તો કે રાજસ્થાનમાં આબુમાં આવેલા છે હવે આ દેલવાડાના જૈન દેરાસરો છે એ કોણે બંધાવ્યા હતા તો કે ભાઈ વસ્તુપાળ અને તેજપાળ કોણે બંધાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળ હવે આ કોણ હતા તો આ વ્યક્તિઓ છે એ ભીમદેવ બીજાના સમયમાં પણ હતા અને વિશ્વદેવ વાઘેલાના સમયમાં પણ આ બે મહત્વના વ્યક્તિ હતા આ વસ્તુપાળ અને તેજપાળ બંને કેવા હતા તો કે વણિક ભાઈઓ હતા અને પોતે મંત્રી પણ હતા હવે આ વસ્તુપાળમાં છે એમની પત્નીનું નામ શું હતું તો કે લીલાવતી અને તેજપાળની પત્ની શું હતું તો અનુપમા દેવી હવે એવું કહેવાય છે કે ભાઈ વસ્તુપાળ અને તેજપાળ આ જ્યારે દેલવાડાના દેરા બંધાવે છે ત્યારે આબુ ઉપર હવે ઠંડીનો માહોલ હતો એટલે આ લોકોએ એવું કંઈક જાહેરાત કરેલી કે જે વ્યક્તિ જેટલા વધારે કામ કરશે એમને વધારે છે એ શું આપવામાં આવશે હુંડિયામણ એટલે કે વધારે વળતર આપવામાં આવશે હવે આ આબુ પર્વત ઉપર સ્વાભાવિક છે કે ત્યાં ઠંડીનો માહોલ વધારે એટલે ત્યાં આ વધારે દિવસ દરમિયાન જ કામ કરવું પડે રાત્રે થઈ શકે નહીં અને દિવસ દરમિયાન રસોઈ બનાવી જમવું આતે એમાં ઘણો બધો ટાઈમ નીકળી જતો સમય નીકળી જતો હવે એક વખત એવું કહેવાય છે કે ભાઈ લીલાવતી અને અનુપમા દેવી છે એ ત્યાંની મુલાકાત લેવા જાય છે જ્યારે આ કામ ચાલું હોય ત્યારે આ પરિસ્થિતિ છે એ સમજે છે કોની તો કે ત્યાંના કારીગરોને આથી આ બંને ત્યાં એક રસોઈની વ્યવસ્થા કરાવી દે છે કે જેથી કરીને આ જે કારીગરો છે એ વધારે વધારે કામ કરી શકે અને વધારે વધારે રોજગાર મેળવી શકે એટલે આ બે આ કામ કર્યું આથી કારીગરો એનાથી પ્રભાવિત થયા અને આબુમાં શું કરે છે તો કે દેરાણી અને જેઠાણીનું મંદિર બંધાવી દે છે તો દેરાણી જેઠાણીનું મંદિર છે એ કોની સાથે સંકળાયેલું છે તો કે લીલાવતી અને અનુપમા દેવી ક્યાં આવેલું છે એ પણ આબુ રાજસ્થાનમાં પણ આવેલું છે જે કોણ હતી તો કે વસ્તુપાળ અને તેજપાલની પત્નીઓ હતા જે કોના મંત્રી હતા તો કે વિશાળદેવ વાઘેલાના મંત્રી હતા તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ શ્રીમતી લતા મંગેશકરને બે હજાર એકમાં કયો એવોર્ડ મળ્યો હતો ઓપ્શન એ ભારત રત્ન ઓપ્શન બી નોબલ પુરસ્કાર ઓપ્શન સી અર્જુન એવોર્ડ કે ઓપ્શન ડી ઓસ્કાર એવોર્ડ તો મિત્રો આ લતા મંગેશકરને બે હજાર એકમાં કયો એવોર્ડ મળ્યો હતો તો કે ભારત રત્ન છે એ મળેલો હતો હવે આ નોબલ પુરસ્કાર છે એ ભારત રત્ન પહેલાં વાત કરીએ તો કે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે એટલે કે ભારત જે ભારતમાં કોઈ જેટલા પણ પુરસ્કાર આપે છે આપવામાં આવે છે એમાં સૌથી સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો કે ભારત રત્ન છે હવે આ ભારત રત્નનો આકાર કેવો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નોબલ પુરસ્કાર જેમ કહી શકાય વિશ્વનો સૌથી સર્વોચ્ચ એટલે કે વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર જે આલ્ફેડ નોબલની યાદમાં આપવામાં આવે છે જેણે શેની શોધ કરી હતી તો કે ડાયનામાઇટની શોધ કરી હતી અર્જુન એવોર્ડ છે એ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે અને ઓસ્કાર એવોર્ડ છે એ ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન ચાર એમએસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આરંભ ક્યારે થયો હતો એટલે કે એમએસ વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ છે એની શરૂઆત ક્યારે થઈ હતી ઓપ્શન એ ઓગણીસો પંચોતેર ઓપ્શન બી ઓગણીસો પંચ્યાસી ઓપ્શન સી ઓગણીસો પંચાણું અને ઓપ્શન ડી બે હજારમાં તો જોઈએ આમાં શું જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી કે જેમાં એમએસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત થઈ હતી ક્યારે તો કે ઓગણીસો પંચ્યાસીમાં છે એમની શરૂઆત થઈ હતી અને એમ કહી શકાય કે ભાઈ આણે છે એ ઘણા બધા કોમ્પ્યુટરને લગતા ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમો હાલમાં ઘણા બધા અપડેટ આ વર્ઝન પણ આપી દીધા છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કમાશીએ કોને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહ્યો છે ઓપ્શન એ અખો ઓપ્શન બી પ્રીતમ ઓપ્શન સી વલ્લભ મેવાડા અને ઓપ્શન ડી પ્રેમાનંદ તો આ કમા મુનશી એ છે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કોને કહ્યો છે તો કે ઓપ્શન ડી કે પ્રેમાનંદને છે એણે કહ્યો છે શું તો કે ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ હવે મિત્રો આ કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી તો કે સાહિત્ય ક્ષેત્રે પણ એમનું યોગદાન ઘણું બધું છે અને રાજનીતિ એટલે કે બંધારણ જે આપણી રચના થઈ એમાં પણ એમનું સારા પ્રમાણમાં યોગદાન છે એટલે મિત્રો આ કમા મુનશીનો આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અખાની વાત કરીએ તો કે એમનું મૂળ નામ છે અક્ષયદાસ સોની શું છે તો કે અક્ષયદાસ સોની વ્યવસાય પોતે સોની હતો પણ એક માતા પિતા તો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી પણ એમ કહી શકાય કે એમની ધર્મની માનેલી બેન હતી જમના અને આમણે અખાએ એમને હાર આપેલો સોનાનો પણ બેનને વિશ્વાસ ન આવતા એમણે ચેક કાઢવાનું આવી કંઈક ઘટના બનેલી અને આ વાતની જાણ કોને થાય છે અખાને એટલે ત્યારથી એને લાગી આવે છે અને કયો દિવ સિદ્ધાંત માનવા લાગે છે તો કે શંકરાચાર્યનો બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે અને એમનું જેટલી પણ સાહિત્યમાં રચના છે એ કયા છે કટાક્ષ ભરેલું જોવા મળે છે અને એને ઉપનામ કયા નામે ઓળખવામાં આવે છે તો કે જ્ઞાનનો વડલો તરીકે ઓળખવામાં આવે છે વલ્લભ મેવાડા તેનો ખૂબ જ એક વસ્તુ જાણીતી છે શું છે તો કે ગરબો તો ગરબા છે એ કોના જાણીતા છે તો કે વલ્લભ મેવાડાના અને જો ગરબી પૂછાય તો એ કયા વ્યક્તિને આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જેમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ ગરબી કોની જાણીતી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું પણ ગરબો કોનો જાણીતા છે તો કે વલ્લભ મેવાડાના આ સિવાય મિત્રો પ્રેમાનંદ કે એમણે સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું યોગદાન આપેલું હતું અને એમનો જન્મ ક્યાં થયો હતો તો કે વડોદરામાં થયો હતો હવે પ્રેમાનંદે છે આખ્યાન પણ આખ્યાનના શિરોમણી તમને ઓળખવામાં આવે છે અને એમણે સુદામાચરિત છે ઓખા હરણ છે એવા ઘણા બધા આખ્યાનો પણ એમણે રચેલા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ